નખત્રાણા વિસ્તારમાં જાડાઈ રોડ પાસે વાડી વિસ્તારમાં મગફળી પાક તૈયાર થઈ જતા હોપલેટ મશીન તેમજ મજૂરો દ્વારા મગફળી પાકને કાઢવાનો ધમધમાટ ચાલુ. દિવાળી તહેવારની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો કામકાજમાં વ્યસ્ત. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મારું નામ નિલેશ વેલજીભાઈ પાંચાણી, ગામ નખત્રાણા, તાલુકો નખત્રાણા, કચ્છ. વિપર્જોય વરસાદ પછી અત્યારે હવામાન અને એના આધારિત ખેતી મગફળીનું વાવેતર થયું એ એકદમ સારી રીતે ઘણી બધી જગ્યાએ વાવેતર થયું. નખત્રાણા તાલુકાની અંદર દરેક ગામડાની અંદર અને અબડાસા લખપત તાલુકામાં પણ ખાસું એવું આખું જે વિપર્જોય વાતાવરણના હિસાબે વાવેતર ખાસું એવું થયું છે. અને પછી એની પાછળ મગફળીનો જે મબલક પાક જે ઉતર્યો છે તો એની પાછળ અમારું એટલે મહેનત પણ એટલી બધી છે, જેમ કે વિખેડ, નિંદામણ, દવા અને એની ટ્રીટમેન્ટ, અમારે જે ફૂગનાશક દવા આપવાની હોય છે એ અને ઝીંક ને યુરિયા ને એ બધું અમારે આપવાનું હોય છે. અને સામે મજૂરી ખર્ચ પણ વધ્યો છે. અને વેપારની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે મદ્રાસથી તામિલનાડુ બાજુથી જે વેપારી આવે છે અન્ના મદ્રાસી ભૈયા, તો સારી વાત છે કે હર વર્ષે એ લોકો આવે છે અને અહીંયાથી માલ ટેસ્ટ કરી જોઈ અને એને પાસ જો પડે છે તો એ લોકો લઈ જાય છે. અને સામે મજૂરી ખર્ચ પણ વધ્યો છે, દવાનો ખર્ચ પણ વધ્યો છે, ડીઝલનો ભાવ પણ વધ્યો છે, બિયારણનો ભાવે વધ્યો છે, તો સામે અમારે સંતોષકારક ભાવ પણ મળી રહે છે, એ બહુ આનંદની વાત છે. અને અમે જ્યારે ઉનાળુ મગફળી વાવેલી હતી તે વખતે વરસાદમાં માલ એટલે બગડ્યો હતો, પણ અત્યારે માલ બગડ્યો નથી, બહુ સારી વાત કહેવાય. ધન્યવાદ.